મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે આઠમા ધોરણમાં ગણિતનું 14મું પ્રકરણ અવયવીકરણ ગણી રહ્યા છીએ. આપણે સ્વાધ્યાય 14.1 સુધીની ગણતરી કરી લીધેલી છે. સ્વાધ્યાય 14.2 ના શરૂઆતના દાખલા ગણ્યા છે. આપણે ગયા વિડીયોમાં શું શીખ્યા હતા એ ઝડપથી ફટાફટ યાદ કરી લઈએ. ત્યારબાદ નવું શીખવાનું છે, આ બરાબર આજે આપણે શીખવાનું છે. આપણે ત્રણ નિત્ય સમૂહ એ વર્ગ વત્તા બે એ બી વત્તા બી વર્ગ ના અવયવો શું થાય, તો કે પ્રથમ પદનું વર્ગમૂળ, વચ્ચેના પદની નિશાની અને છેલ્લા પદના વર્ગમૂળનો કૌંસ બાર વર્ગ થશે. એટલે કે આ બંને નિત્ય સમૂહ, પ્રથમ અને બીજો બંને નિત્ય સમૂહ આવી ગયા. ત્રીજો નિત્ય સમૂહ છે બે વર્ગોનો તફાવત છે, ત્યારે એકવાર ઓછા અને એકવાર વત્તા છે એ બંને સંખ્યાના વર્ગમૂળ આવશે. આના દાખલા આપણે કર્યા છે, હજુ પણ આપણે કરવાના છે. આજે જે આપણે નવું શીખવાનું છે એ અત્યંત મહત્વનું છે. મેં ગયા વિડીયોમાં તમને કીધેલું કે અહીં જે કોષ્ટક છે એ કોષ્ટક તમારે યાદ કરવાનું છે. હવે આ કોષ્ટક છે એનો ઉપયોગ છે એ સૌથી વધુ પ્રકારના અવયવોમાં થાય છે. આપણને ખ્યાલ છે કે એક્સ વર્ગ વત્તા એ વત્તા બી એક્સ વત્તા એ બી પ્રકારની પદાવલીઓ કુલ ચાર પ્રકારની હોય છે. પ્રથમ પ્રકાર શું, તો કે ભાઈ વચ્ચેનું પદ છે તેની નિશાની ધન હોય, ત્રીજું પદ છે તેની નિશાની પણ ધન હોય, તો શું કરવાનું, તો કે તો આપણે જે છેલ્લું પદ છે તેના એવા અવયવો પાડવાના કે જેનો સરવાળો છે એ વચ્ચેનું પદ મળે. એટલે કે બંને પદની નિશાની કેવી રહેશે, વત્તા રહેશે. ત્યારબાદ બંને ઓછા હોય, બીજું પદ અને ત્રીજું પદ એ બંને જો ઓછા હોય તો અહીં વચ્ચેના પદની નિશાની શું છે, ઋણ, છેલ્લા પદની નિશાની શું છે એ પણ ઋણ. હવે જે છેલ્લું પદ છે તેના અવયવો આપણે એવા કરવાના કે જેને કારણે જેની બાદબાકી કરવાની છે આપણે. જો બંને વત્તા હોય તો અવયવોનો સરવાળો કરવાનો છે, બંને ઓછા હોય તો અવયવોની બાદબાકી કરવાની છે. તેમાં મોટું પદ જે હોય તેની નિશાની ઋણ રહેશે અને નાનું પદ છે એની નિશાની પણ ઋણ રહેશે. ત્યારબાદ વચ્ચેનું પદ ઓછા અને છેલ્લું પદ વધતા હોય તો પણ શું થશે, તો પણ સરવાળો થશે. અહીં મોટું પદ ઋણ રહેશે અને નાનું પદ છે એ પણ ઋણ રહેશે. હવે છેલ્લું પદ છે એ ઋણ હોય તો બાદબાકી થશે. અહીં મોટું પદ ધન રહેશે અને નાનું પદ છે ઋણ રહેશે. આ કોષ્ટક ફરીથી પાછું એકવાર છે એ યાદ કરી લેજો. આપણે આ પ્રકારના ઘણા બધા દાખલાઓ કરવાના છે. આજે આપણે સ્વાધ્યાય 14.2 છે એના બાકીના દાખલાઓ ગણીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો અને બીજો છે એ ગયા વિડીયોમાં આપણે ગણી ગયા છે. આજે જોઈએ પ્રશ્ન ત્રીજો, પદાવલીના અવયવ મેળવો. જો આ પ્રકરણના શરૂઆતના વિડીયોમાં મેં કીધેલું કે પ્રથમ અવયવ જ્યારે પણ હોય ને ત્યારે પ્રથમ તો એ જ જોવાનું છે કે આપેલી જે પદાવલી છે એમાં કંઈ પણ સામાન્ય મળે છે કે નથી મળતું. જો અહીં તો કે શું આપેલું છે, એ એક્સ વર્ગ વત્તા બી એક્સ, બંનેમાં કંઈ સામાન્ય દેખાય છે, તમે કહેશો હા એક્સ, તો એક્સ સામાન્ય લઈએ તો વધશે શું, એ વત્તા બી. આપણો દાખલો છે અહીં આ પૂરો થઈ ગયો. પછીનો જોઈએ બીજો, 7p² + 21q². જો અહીં ચલમાં કંઈ સામાન્ય દેખાતું નથી પરંતુ 7 અને 21 માં કંઈ સામાન્ય છે, તો કે હા છે. 7 ના ઘડિયામાં 21 આવે છે, 7, 3, 21, એટલે બંનેમાંથી આપણે 7 છે એને સામાન્ય લેશું.
અને જે પણ સામાન્ય લઈએ તેને 12 મૂકી દઈએ, બાકીનું વધશે એને કૌંસમાં મૂકી દેશું. 7 પી વર્ગમાંથી 7 સામાન્ય લઈએ તો વધે પી વર્ગ. 21 ક્યુ વર્ગમાંથી 7 સામાન્ય. જો સામાન્ય લેવું એટલે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. 21 ને 7 ભાગીએ તો 3 વધશે. આ દાખલો બીજો થઈ ગયો પૂરો. ત્રીજો જોઈએ. 2x ઘન વત્તા 2xy વર્ગ વત્તા 2xz. ત્રણેયમાં હોય એવું પદ શું છે? તો કે એક તો 2 દેખાય છે આપણે, જો 2 ત્રણેયમાં છે. તે સિવાય તો કે x છે એ ત્રણેયમાં છે. એટલે કે અહીં ત્રણેય પદમાંથી સામાન્ય શું મળશે આપણને? 2x. એટલે કે 2x વડે આપેલા એક એક પદ છે તેનો ભાગાકાર કરવાનો છે. હવે 2x ઘનમાંથી 2x સામાન્ય લઈ લઈએ તો શું મળશે? 2x વર્ગ. અહીં ઘન નહીં પરંતુ રકમમાં શું છે? વર્ગ છે. અહીં વર્ગ છે તો શું મળે સામાન્ય? અહીં x વધે, અહીં y વધશે અને અહીં z વર્ગ વધશે. એટલે કે જો આ પહેલો પ્રકાર છે સામાન્ય લેવાનો. આપણે સદી 14.1 માં ગણતરી કરેલી કે કોઈ પણ દાખલો અવયવનો હોય તો પહેલા એ ચેક કરવાનું કે આપેલી પદાવલીમાં કંઈ પણ સામાન્ય છે કે નહીં. અહીં ચોથો દાખલો જોઈએ. આપેલું શું છે? am વર્ગ વત્તા bm વર્ગ વત્તા bn વર્ગ વત્તા an વર્ગ. હવે જો અહીં જ્યારે પણ આપણે સામાન્ય લઈશું ત્યારે આપણે પદને જો ગોઠવવા પડે તેમ હોય તો ગોઠવીશું પણ ખરા. અહીં જો અહીં પ્રથમ બે પદમાં m વર્ગ છે અને બીજા બે પદમાં n વર્ગ છે. એટલે કે પ્રથમ બે પદમાંથી શું સામાન્ય લઈએ? m વર્ગ. તો શું વધે? a વત્તા b. બીજા બે પદમાંથી સામાન્ય લઈએ n વર્ગ, એટલે શું વધે? b વત્તા a. હવે આપણે સંખ્યાઓનો ગુણધર્મ ખ્યાલ છે કે a વત્તા b અને b વત્તા a બંને શું છે? તો કે બંને સરખા છે. એટલે કે a વત્તા b છે એને ફરીથી સામાન્ય લઈએ એટલે કે આપણને અવયવો શું મળશે? પ્રથમ કૌંસમાં a વત્તા b, બીજા કૌંસમાં m વર્ગ વત્તા n વર્ગ. પછીનો પાંચમો જોઈએ. પાંચમા દાખલામાં શું આપેલું છે? તો કે lm વત્તા 1 અને m વત્તા 1. જો આ બંનેમાં તો l સામાન્ય છે, l સામાન્ય લઈ લઈએ તો શું વધે? l ના કૌંસમાં m વત્તા 1. પરંતુ અહીં તો કે કંઈ પણ સામાન્ય ન હોય ને તો કોઈ પણ માંથી 1 આપણે સામાન્ય લઈ શકીએ. હવે જો અહીં m વત્તા 1 બંનેમાં ફરીથી સામાન્ય છે એટલે કે m વત્તા 1 બીજા કૌંસમાં l વત્તા 1. એટલે કે પ્રથમ કોઈ પણ દાખલામાં, અવયવના કોઈ પણ દાખલામાં પ્રથમ આપણે સામાન્ય લેવાના છે. હવે અહીં જે આપણને જે દાખલો આપેલો છે દાખલામાં, તો કે અહીં જો y વત્તા z બંનેમાં કૌંસ છે એટલે સામાન્ય લઈ અને બાકીનો બીજો કૌંસ લખી નાખીએ એટલે આપણો દાખલો થઈ જાય પૂરો. y વત્તા 9 અને અહીં જે આવશે એ આવશે y વત્તા z. અહીં y વત્તા શું આવશે? z છે આવશે. આગળ વધીએ આપણે. સાતમો દાખલો. 5y વર્ગ ઓછા 20y. જો અહીં પ્રથમ બે માં આપણને દેખાય છે કે અહીં 5 છે, 20 માં પણ 5 છે, અહીં y છે, અહીં પણ y છે, અહીં z અને z, અહીં 2 અને 8 માં પણ 2 છે. પરંતુ અહીં આપણે પદને ગોઠવીને લખીશું. શા માટે ગોઠવીને લખીશું તે પણ તમને હમણાં ખ્યાલ આવશે. શું લખીશું અહીં? 5y વર્ગ ઓછા 20y વત્તા 2yz ઓછા 8z. હવે આપણે બબ્બે છે એની જોડ કરીએ આપણે, એટલે કે 5y વર્ગ ઓછા 20y. હવે શા માટે અહીં આ જે 2yz ને અહીં લીધેલા છે એ હમણાં જ તમને સમજાવું છું. પ્રથમ બે પદમાંથી 5y સામાન્ય લઈએ તો શું વધશે? y ઓછા 4. બાકીના જે બે પદ છે તેમાંથી 2z સામાન્ય લઈએ તો y ઓછા 4. હવે જો આ પદ શા માટે ગોઠવેલા છે? તો આ જ રીતે પદ રાખેલા હોત ને આપણે, તો
અહીં જે કાઉન્સ જે સામાન્ય મળ્યો છે એ અહીં આપણને મળે જ નહીં. એના માટે છે આપણે આ જે પદ છે એની ગોઠવણી કરી છે. હવે y ઓછા 4 છે એને સામાન્ય લઈ લઈએ તો શું વધે? y ઓછા 4 પ્રથમ કાઉન્સમાં 5y વત્તા 2z છે બીજા કાઉન્સમાં. આ થયા પ્રશ્ન 3 ના છઠ્ઠો અને સાતમો દાખલો. ચલો હવે આગળ વધીએ આપણે આઠમા દાખલા તરફ. આઠમો દાખલો શું આપેલો છે આપણને? તો કે જો 10ab વત્તા 4a વત્તા 5b વત્તા 2. જો અહીં પ્રથમ તો એ જોઈએ કે બબ્બે પદની જોડી કરીએ તો સામાન્ય મળી શકે છે ને? તો કે હા મળી શકે છે. પ્રથમ બે માંથી સામાન્ય શું મળે? તો કે જો અહીં 10 છે અહીં 4 છે બંનેને 2 વડે ભાગી શકાશે એટલે 2 તો બંનેમાં છે. એ અહીં પણ છે અને એ અહીં પણ છે એટલે કે આ જે પ્રથમ બે પદ છે તેમાંથી 2 એ સામાન્ય લઈ શકીશું. અહીં તો કે 5b અને 2 એક પણ વસ્તુ સામાન્ય નથી. એક પણ વસ્તુ જો સામાન્ય ન હોય તો સામાન્ય શું લઈ શકાય? હમણાં જ એક દાખલો ગણ્યો છે આપણે, એક સામાન્ય લઈ શકાશે. એટલે કે પ્રથમ બે પદમાંથી 2 એ સામાન્ય લઈએ તો શું વધશે? 5b વત્તા 2. અને છેલ્લા જે બે પદ છે એમાંથી વત્તા એક સામાન્ય લઈએ તો 5b વત્તા 2. અહીં ફરીથી પાછા સામાન્ય લઈએ, આ જે સામાન્ય અવયવ છે એને હંમેશા પ્રથમ લખવાના છે આપણે. 5b વત્તા 2 બીજા કૌંસમાં 2a વત્તા 1 આઠમો દાખલો. હવે જોઈએ નવમો. 6xy ઓછા 4y વત્તા 6 ઓછા 9x. જો અહીં પ્રથમ બે પદ પ્રથમ જોઈએ આપણે, x પ્રથમ બે y પ્રથમ બંને પદમાં છે એટલે અહીં વધશે x વધશે. 6 અને 4 બંનેને 2 વડે આપણે ભાગી શકીશું. પરંતુ આ જે પદમાંથી આપણે જો 6 અને 9 બંને 3 ના ઘડિયામાં આવે છે એટલે 3 તો સામાન્ય મળશે. પરંતુ જો આ જ રીતે પદ રાખીશું તો આપણને અહીં જે ઉપર જે રીતે બંને કાઉન્સ સરખા મળ્યા એ રીતે નહીં મળે. એના માટે હું પદ છે એની પુનઃ ગોઠવણી કરું છું. 6xy ઓછા 4y ઓછા 9x વત્તા 6. હવે તમે જ્યારે કોઈ પણ દાખલામાં પદની પુનઃ ગોઠવણી કરો ત્યારે જે પદ છે એ નિશાની સહિત લેવાનું છે. હવે અહીં બબ્બેની જોડ કરી, બબ્બે પદ છે તેની આપણે જોડ કરી દઈએ. 6xy ઓછા 4y ઓછા 9x વત્તા 6. પ્રથમ બે માંથી સામાન્ય શું મળશે? 2y એટલે શું વધશે? 3x ઓછા 2. હવે જે બાકીના બે પદ છે એમાંથી તો કે જો અહીં સામાન્ય શું લીધેલું છે? તો કે ઓછા 3 સામાન્ય લીધા છે. હવે જ્યારે તમે કોઈ પણ પદમાંથી ઓછા સામાન્ય લો ત્યારે એ જે પદની નિશાની છે એ નિશાની હંમેશા ફરી જાય. અહીં ઓછા 9x છે, ઓછા 3 સામાન્ય લીધા એટલે 3x, આ કેવું પદ આવી ગયું? વત્તા. આ 6 છે વત્તા છે, 3 સામાન્ય લીધે 6 ભાગ્યા 3 એટલે 2, પરંતુ કેવા 2 આવ્યા? ઓછા 2. હવે જો 3x ઓછા 2 એક કાઉન્સ છે બંનેમાં સામાન્ય છે એટલે સામાન્યને પ્રથમ લખી નાખીએ આપણે અને બાકીનું 2y ઓછા 3. આ થઈ ગયા આપણા અવયવો. આ થયા પ્રશ્ન 3 ના આઠમો અને નવમો દાખલો. હવે જોઈએ આપણે પ્રશ્ન 4. જો અહીં 4 ઘાત આપેલી છે. હવે જ્યારે 4 ઘાત વાળા પ્રશ્નો હોય ને ત્યારે ત્યારે પ્રથમ તો એક જ વસ્તુ, એક જ નિત્યસમ એ વર્ગ ઓછા બી વર્ગ છે એનો ઉપયોગ થશે. કઈ રીતે ઉપયોગ થાય જોઈએ. એની 4 ઘાત એટલે તો કે એની 2 ઘાત ની 2 ઘાત થાય. બી ની 4 ઘાત એટલે બી ની 2 ઘાત ની 2 ઘાત થાય. હવે અહીં આ જે સ્વરૂપ આવ્યું છે એ સ્વરૂપ એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપનું છે એટલે એકવાર બી વર્ગ ઓછા અને એકવાર બી વર્ગ છે વત્તા. આપણે બે વર્ગોના તફાવત નો ઉપયોગ કરેલો છે. હવે અહીં 4 ઘાત છે ને,
જ્યારે પણ ચાર ઘાત વાળો દાખલો હોય ત્યારે એ વર્ગ ઓછા બી વર્ગનો ઓછામાં ઓછો બે વાર ઉપયોગ કરવાનો રહેશે. જો અહીં પણ એ વર્ગ ઓછા બી વર્ગ આવ્યા, અહીં આપણે વત્તા નિશાની છે એટલે કે અહીં આજે કાઉન્ટ છે વત્તા વાળો, તેને આપણે એમને રાખીશું. જ્યારે એ વર્ગ ઓછા બી વર્ગ ના આવ્યો આપણને ખ્યાલ છે, એ ઓછા બી અને એ વત્તા બી, આ આપણો થયો દાખલો. હવે જોઈએ બીજો, પી ની ચાર ઘાત ઓછા 81. હવે પી ની ચાર ઘાત ને તો કે ઉપર જે પ્રથમ દાખલામાં આપણે જેમ કર્યું એમ પી વર્ગ નો વર્ગ લખી શકાશે. 81 તો કે 9 નો વર્ગ છે, એટલે કે પી ના વર્ગ નો વર્ગ ઓછા 9 નો વર્ગ, એટલે એક વાર 9 ઓછા અને એક વાર 9 વત્તા લખીશું, એટલે પી વર્ગ ઓછા 9, પી વર્ગ વત્તા 9. હવે જે વત્તા વાળું પદ છે ને એના આગળ અવયવ પડશે નહીં, પરંતુ ઓછા વાળા પદમાં જોઈએ તો કે જો આ પી નો વર્ગ છે, આ બીજું પદ 9 છે, શું છે ખરેખર તો કે 3 નો વર્ગ છે, એટલે કે એના ફરીથી પાછા અવયવ પડશે, પી ઓછા 3 પી વત્તા 3, પી વર્ગ વત્તા 9, તો એમને જ અવયવ તરીકે રહેશે. આ થયા પ્રશ્ન 4 ના પહેલો અને બીજો દાખલો. હવે જોઈએ ત્રીજો. હવે જ્યારે ઓછા નિશાની પછી કાઉન્સ હોય ત્યારે હંમેશા દાખલામાં ધ્યાન રાખવાનું છે. અહીં પણ ચાર ઘાત છે તો આપણે એને 2 ની 2 ઘાત સ્વરૂપે દર્શાવીએ, એટલે કે એક્સ નો વર્ગ ની 2 ઘાત ઓછા વાય વત્તા ઝેડ કાઉન્સ બાર વર્ગ નો વર્ગ. હવે એ વર્ગ ઓછા બી વર્ગ જ્યારે ઉપયોગ કરીએ ત્યારે શું કરવાનું, તો કે જે બીજું પદ છે એક વાર ઓછા અને એક વાર વત્તા તરીકે લખવાનું છે. હવે અહીં એક કરતા વધારે પદ છે એટલે આપણે તેને ધ્યાન રાખી અને કાઉન્સમાં લખીશું, એક્સ વર્ગ ઓછા કાઉન્સમાં વાય વત્તા ઝેડ વર્ગ અને એક્સ વર્ગ વત્તા વાય વત્તા ઝેડ વર્ગ. જો અહીં ફરીથી પાછી એ જ સ્થિતિ આવી, અહીં વર્ગ અહીં વર્ગ વચ્ચે ઓછાની નિશાની, એટલે કે અહીં ફરીથી પાછા છે એ અવયવ પડશે, એકવાર આ વાય વત્તા ઝેડ ઓછા અને એકવાર વાય વત્તા ઝેડ છે વત્તા તરીકે, એટલે એક્સ ઓછા એક્સ ઓછા એક્સ વર્ગ નહીં આવે, પરંતુ શું આવશે અહીં એક્સ આવશે. અહીં આ ભૂલ છે, એક્સ નો વર્ગ નહીં આવે પરંતુ શું આવશે એક્સ જ આવશે. અને જો અહીં નિશાની પડી ગઈ છે, જો અહીં આગળ ઓછા નિશાની હતી ને તો અંદર છે, આ કેવી થઈ ગયું ઓછા નિશાની, પરંતુ જો વત્તા નિશાની હોય તો નિશાનીમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. અહીં આ વર્ગ છે તો કે અહીં ઘાત અડધી આવશે, એટલે કે ફક્ત અહીં એક્સ જ આવશે. આ થયો ત્રીજો. જોઈએ ચોથો. એક્સ ની 4 ઘાત ઓછા એક્સ ઓછા ઝેડ ની 4 ઘાત. અહીં પણ ઉપરની જેમ જ આપણે એ વર્ગ ઓછા બી વર્ગ નો 2 વાર પ્રયોગ કરવો પડશે. એકવાર એક્સ ઓછા ઝેડ કાઉન્સ બાર વર્ગ ઓછા અને એકવાર વત્તા તરીકે ઉપયોગ થશે. હવે વત્તાના તો આગળ અવયવ પડશે જ નહીં, પરંતુ અહીં ઓછા વાળું જે પદ છે એમાં તો કે જો અહીં ફરીથી અવયવ પડશે. શું પડશે તો કે એકવાર એક્સ ઓછા ઝેડ ઓછા અને એકવાર એક્સ ઓછા ઝેડ વત્તા તરીકે. જો અહીં આ પદ બરાબર સમજી, ત્યારબાદ અહીં પણ જો અહીં શું હતું તો કે એક્સ વાય અને ઝેડ, આગળના દાખલામાં શું હતું તો કે અહીં ત્રણે ત્રણ ચલ અલગ હતા, અહીં તો કે એક્સ ચલ સમાન છે, એટલે કે આપણે એક્સ ઓછા ઝેડ કાઉન્સ બાર નું શું કર્યું છે અહીં વિસ્તરણ. અહીં આખે આખું પદ એકવાર ઓછા લખીશું તો પ્રથમ પદ ઓછા બીજા પદ ઓછા નિશાની છે, એટલે વત્તા, આગળ વત્તા નિશાની હોય તો આ પદ એમને આપણે લખી શકીશું. અહીં એક્સ અને ઓછા એક્સ છે ઉડી જશે, અહીં એક્સ વત્તા એક્સ સરવાળો થશે 2x, અહીં પણ સરવાળો થશે 2x નો વર્ગ થશે. સાદુ જો અવયવીકરણમાં જ્યાં સુધી સાદુરૂપ ન મળે ત્યાં સુધી દાખલો કરવાનો છે. તો કે જો અહીં આપણે છેવટ સુધીનું સાદુરૂપ આપેલું છે,
અહીં પ્રથમ કૌંસમાંથી શું વધ્યું z x વત્તા x 2x ઓછા z અહીં x વર્ગ અને x વર્ગ 2x વર્ગ આ થયો પ્રશ્ન ચોથાનો ત્રીજો અને ચોથો દાખલો હવે જોઈએ પાંચમો દાખલો અહીં પણ ચાર ઘાત છે બરાબર જોઈએ અહીં સીધે સીધું આપણે a વર્ગ ઓછા b વર્ગનો ઉપયોગ નહીં કરી શકીએ પરંતુ શું આપેલી પદાવલી છે એ પૂર્ણવર્ગ પદાવલી છે આપણે અગાઉના વિડીયોમાં જોયેલું કે પ્રથમ અને ત્રીજું પદ ધન હોય બંનેનું વર્ગમૂળ મળે અને વર્ગમૂળને બે વડે ગુણીએ તો મધ્યમ પદ મળે તો જો ચેક કરીએ જોઈએ આપણે તો કે હા અહીં આપેલી પદાવલી છે એ પૂર્ણવર્ગ પદાવલી છે જેના અવયવ શું મળે તો કે પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ બાર વર્ગ હવે અહીં એ વર્ગ ઓછા બી વર્ગ આવ્યા છે એના અવયવ તો આપણે પાડી શકીશું એ ઓછા બી અને એ વત્તા બી હવે કૌંસ બાર વર્ગ છે એટલે દરેકે દરેકને આ જે વર્ગ મળશે એટલે કે એ ઓછા બી કૌંસ બાર વર્ગ ગુણ્યા એ વત્તા બી કૌંસ બાર વર્ગ આ થયા પ્રશ્ન ચોથાનો પાંચમો દાખલો આગળ વધીએ આપણે પ્રશ્ન પાંચમો જો આ અહીંના જે દાખલાઓ છે એ અત્યંત મહત્વના દાખલાઓ છે આ કઈ રીતે ગણવા બરાબર સમજીશું આપણને શું આપેલું છે પી વર્ગ વત્તા છ પી વત્તા આઠ ત્રણ પદ છે અહીં પી વર્ગનું વર્ગમૂળ મળે છે આઠનું મળતું નથી એટલે કે આપણે જે પૂર્ણવર્ગ પદાવલી છે એ વ્યાખ્યામાં આ પદાવલી ફિટ થતી નથી તો શું કરવાનું આજે છેલ્લું પદ છે આઠ એના અવયવ પાડવાના છે આપણે અને અવયવ એવા પાડવાના છે કે જેનો સરવાળો અથવા બાદબાકી છે આપણને શું આપે વત્તા છ આપે તો પ્રથમ તો આપણે આઠના અવયવો જોતા જઈએ આઠના અવયવો તો કે ચાર બે આઠ હવે આપણે વત્તા છ જોઈએ છે એટલે કે ચારમાં બે ઉમેરીશું તો વત્તા છ મળશે એટલે કે છ પી છે એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ ચાર પી વત્તા બે પી મૂકી દઈએ અહીં જે છ પી છે એની જગ્યાએ શું મૂકી દઈશું આપણે ચાર પી વત્તા બે પી ચાલો મૂકીએ એટલે કે પી વર્ગ વત્તા ચાર પી વત્તા બે પી વત્તા આઠ હવે શું કરીએ હવે બબ્બે પદનું જોડી બનાવીએ આપણે અને એમાંથી સામાન્ય લઈએ પ્રથમ બે માંથી સામાન્ય શું મળશે પી બાકીના બે માંથી શું સામાન્ય મળશે બે એટલે કે પી ના કૌંસમાં પી વત્તા ચાર વત્તા બે ના કૌંસમાં પી વત્તા ચાર ફરીથી પી વત્તા ચાર છે ફરીથી સામાન્ય મળશે એટલે કે પી વત્તા ચાર પી વત્તા બે હવે અહીં પણ તમે તાળો મેળવી શકશો કે આપણો દાખલો સાચો છે કે ખોટો અહીં પ્રથમ પદને પ્રથમ પદ વડે ગુણીશું તો આપણને આ પ્રથમ પદ મળશે અને છેલ્લા પદને છેલ્લા પદ સાથે ગુણીશું તો આ અંતિમ પદ મળશે ચેક કરજો જોઈએ બીજો દાખલો ક્યુ વર્ગ ઓછા દસ ક્યુ વત્તા એકવીસ હવે અહીં પણ જો ક્યુ નું વર્ગમૂળ મળે છે પરંતુ એકવીસ નું મળતું નથી ત્રણેયમાં કઈ સામાન્ય પણ નથી એટલે આપણે એકવીસ ના એવા ભાગ કરવાના છે કે જેનો સરવાળો અથવા બાદ બાકી છે એ ઓછા દસ આપે એટલે કે આપણે એકવીસ ના બંને ભાગ ઓછા કરીશું ઓછા સાત ગુણ્યા ઓછા ત્રણ હવે સાત ઓછા સાતમાં ઓછા ત્રણ ઉમેરીશું તો ઓછા દસ થશે એટલે કે ઓછા દસ ક્યુ ની જગ્યાએ ઓછા સાત ક્યુ ઓછા ત્રણ ક્યુ મૂકીશું અહીં જે આ દસ ક્યુ છે ને એની જગ્યાએ શું મૂકીશું આપણે ઓછા સાત ક્યુ ઓછા ત્રણ ક્યુ ચાલો મૂકી દઈએ ક્યુ વર્ગ ઓછા સાત ક્યુ ઓછા ત્રણ ક્યુ વત્તા એકવીસ ત્યારબાદ શું કરીશું બબ્બે પદની જોડી અને એમાંથી સામાન્ય પ્રથમ બે માંથી સામાન્ય ક્યુ બાકીના બે માંથી સામાન્ય શું મળશે તો કે ઓછા ત્રણ મળશે એટલે કે ક્યુ સામાન્ય લઈએ તો ક્યુ ઓછા સાત ઓછા ત્રણ સામાન્ય લઈએ તો ક્યુ ઓછા સાત ફરીથી ક્યુ ઓછા સાત છે એ સામાન્ય મળશે એટલે કે ક્યુ ઓછા સાત બીજા કૌંસમાં ક્યુ ઓછા ત્રણ
આ રીતના અવયવો જેટલા પણ છે, જેટલી પણ વધારે પ્રેક્ટિસ કરશો, ધીમે ધીમે આ જે બાજુમાં મેં સ્ટેપ લખેલા છે ને એની જરૂરિયાત રહેશે નહીં. હવે જોઈએ ત્રીજો દાખલો. પી વર્ગ વત્તા છ પી ઓછા સો. હવે પ્રથમ જોઈએ અહીં, તો કે અહીં તો પી નું વર્ગમૂળ મળે છે. શું મળે? તો કે પી મળે છે. સોળ નું વર્ગમૂળ ચાર મળે છે. પરંતુ પેલું અને છેલ્લું પદ વત્તા છે નથી, એનો મતલબ એમ કે અહીં પૂર્ણવર્ગ પદાવલી એ વત્તા બી કૌંસ બાર વર્ગ કે એ ઓછા બી કૌંસ બાર વર્ગ નો ઉપયોગ કરી શકશું નહીં. તો શું કરવાનું છે? તો કે અહીં જે ઓછા સોળ છે એના આપણે એવા અવયવ પાડીએ જેનો સરવાળો કે બાદબાકી શું આપે? આપણને છ આપે. તો કે અહીં પણ અવયવો શું પાડીશું? આઠ બે સોળ. હવે જો અહીં છ વત્તા છે એટલે કે મોટું પદ છે એને આપણે વત્તા રાખીશું અને નાનું પદ છે એને ઓછા રાખીશું. આ વાત જો વિડીયોની શરૂઆતમાં જે કોષ્ટક હતું ને એ કોષ્ટક આ જ છે. હવે આ જે છ પી છે એની જગ્યાએ શું મૂકી દેશું આપણે? તો કે છ પી ની જગ્યાએ આઠ પી ઓછા બે પી મૂકી દઈએ આપણે. અને ત્યારબાદ બબ્બે પદ છે તેની જોડી કરી દઈએ આપણે. તો કે હવે પ્રથમ બે પદમાંથી સામાન્ય શું મળશે? પી. છેલ્લા બે માંથી સામાન્ય શું મળશે? તો કે ઓછા બે સામાન્ય મળશે. એટલે કે પી ના કૌંસમાં પી વત્તા આઠ ઓછા બે સામાન્ય લઈએ એટલે પી વત્તા આઠ, ફરીથી પાછા પી વત્તા આઠ સામાન્ય મળશે એટલે કે પી ઓછા બે પી વત્તા આઠ. અહીં પણ તમે તાળવો મેળવી શકશો. પ્રથમ પદને પ્રથમ પદ સાથે ગુણીશું તો પ્રથમ પદ આવશે અને બીજા પદને બીજા પદ સાથે ગુણીશું તો બીજું પદ આવશે. આ સાથે છે આપણે આ સ્વાધ્યે છે અત્યારે આપણે પૂરું કરીએ છીએ. આ તમામ દાખલાઓ એકવાર ફરીથી ગણજો. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 14.3. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.